ઉત્તર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ કયો છે તે જાણવા અને સમજવા માટે દેખેંગેની ટીમ ગઈકાલની બનાસકાંઠામાં છે ત્યારે વાત કરીએ બનાસકાંઠાના ડીસા બેઠકની તો આપણે અત્યારે બનાસકાંઠાની ડીસા બેઠક પર જો કે વાત કરવામાં આવે છે અહીંયા ચોપાકીઓ જંગ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસ છે તે સાથે જ અપક્ષમાંથી પણ ઉમેદવારી કરી છે અને આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાને છે ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના ડોક્ટર રમેશભાઈ પટેલ ઉપસ્થિત છે આપણે તેમની સાથે જ વાત કરીશું રમેશભાઈ તો તમને ન્યૂઝમાં તમારું ખૂબ જ સ્વાગત છે બેન વાત આ વખતે ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસ છે બે મોટી રાજકીય પાર્ટી છે ત્યારે આમ આદમી પાર્ટીને લોકો મત કેમ આપશે આ બે મોટી પાર્ટી તો છેલ્લા પંચોતેર વર્ષથી છે પહેલાં મોટી પાર્ટી હતી એ કોંગ્રેસ હતી ને હવે મોટી પાર્ટી છે એ ભાજપ છે પણ આજે જે પ્રજાના પ્રશ્નો છે શું એ ઉકેલાયા છે નથી ઉકેલાયા એટલા માટે આમ આદમી પાર્ટીને આવવું પડ્યું છે શિક્ષણની બગડેલી વ્યવસ્થા એક સારી ડીસા વિધાનસભામાં હોસ્પિટલ નથી દુઃખ સાથે કહેવું પડે છે યુવાનો બેરોજગાર છે પેપર ફૂટે છે ખેડૂતો માટે બનાસકાંઠામાં એવું છે કે પાણી સિવાય કશું જ નથી તો પાણી હજાર ફૂટથી નીચે ગયા છે પણ આજે કહેવાતી મોટી મોટી પાર્ટીઓને કોઈ ચિંતા નથી તો આ વખતે આખું ગુજરાત અને ડીસા પરિવર્તન કરવા માટે તૈયાર છે લોકોને સ્પર્શતા લોકોને તકલીફ પડતા અને લોકો સાથે સંકળાયેલા મુદ્દા જેને લઈને આમ આદમી પાર્ટી આ વખતે રાજનીતિ પણ કામની નીતિ રાજનીતિ નહીં પણ કામની નીતિ કરે છે તો આ વખતે આખું ગુજરાત અને ડીસા શિક્ષણ આરોગ્ય બેરોજગારી અને ખેડૂતો માટે એમના પ્રશ્નોને હલ કરવાની રાજનીતિને તક આપવાની પૂરી પૂરી તૈયારીમાં છે બીજી વાત કરીએ અહીંયા આમ આદમી પાર્ટી જો કે સુરતમાં તેનું સૌથી વધારે દેખાઈ રહ્યું છે ત્યારે અહીંયા ડીસામાં કેવું લાગી રહ્યું છે ડીસા આ વખતે પાંચ તારીખે પાંચ તારીખે મતદાન છે અને આઠ તારીખે ડીસા આ વખતે ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે બીજી વાત કરીએ તો આપ એક ડૉક્ટર છો અને આ વખતે જો કે ચૂંટણીને લઈને તમે મેદાને ઉતર્યા છો આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છો બીજી વાત કે તમે અહીંયા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ છો જ્યારથી શરૂઆત થઈ ત્યારથી તમે જોડાયેલા છો તો આ વખતનું કઈ રીતનું લાગી રહ્યું છે તમે અત્યાર સુધી મોટા પૈસાવાળા હોય એ જ પોલિટિક્સમાં આવતા હતા કારણ કે એમને પૈસા ડબલ કરવાના હોય છે કા તો જે મોટા નેતાઓ હોય એમના દીકરાઓ જ પોલિટિક્સમાં આવતા હતા આજની ડીસાની પરિસ્થિતિ જોઈ લો વીસ વર્ષ પહેલાં આજના જે બંને ઉમેદવાર છે એમના પિતાજી લડતા હતા આજે બે દીકરા લડે છે જો આપણે બધાએ ધ્યાન ના રાખ્યું તો વીસ વર્ષ પછી એમના પુત્ર લડતા હશે તો શું આપણે બધા મજૂરી જ કરવાની બીજા જે પ્રજા છે બીજી જે અહીંયા દિશામાં રહે છે એ ખાલી મજૂરી કરવા માટે જ પેદા થયા છે તો આ બધું ખતમ કરવા માટે જાતિવાદ કોમવાદ પરિવારવાદ ખતમ કરવા આજે હું ડૉક્ટર થઈને એટલા માટે રાજનીતિમાં આવ્યો છું કારણ કે લોકોની તકલીફ હવે જોઈ નહીં જાતી આજે હું એઝ અ ડૉક્ટર પણ ઓપીડીમાં બેઠો હોઉં છું તો ઘણા બધી એવી બીમારીઓ હોય છે કે જેની અર્જન્ટ ટ્રીટમેન્ટ કરવી જરૂરી હોય છે પરંતુ લોકો પંદર પંદર વીસ વીસ દિવસ પછી આવશું કેમ તો કે દૂધનો પગાર આવશે આવશે ત્યારે આવશું આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી અને આ કોંગ્રેસના નેતાઓને શરમ આવી જોઈએ આઝાદ ભારતમાં તમે કયા હિન્દુત્વના ઠેકેદારી લઈને બેઠા છો જો એક આપણા આઝાદ ભારતના નાગરિકને પોતાની બીમારી લઈ અને પૈસા ન હોવાથી જો પંદર દિવસ ઘરે બેસી રહેવું પડતું હોય તો એનાથી કોઈ દુઃખદ ઘટના નથી અને મારું વ્યક્તિગત એવું માનવું છે કે આ ભાજપવાળા અને કોંગ્રેસવાળાએ મત માગવા જવું જ ના જોઈએ ઘરે બે રહેવું જોઈએ જો એમનામાં થોડીએ શરમ હોય તો પરંતુ આ વખતે હું બેંગ ડૉક્ટર હું એટલા માટે આવ્યો છું કે પ્રજાને પ્રશ્નોને ઉકેલી અને કંઈક પ્રજા માટે કરીએ જેથી કરીને સત્તા નહીં પણ આ વ્યવસ્થા બદલાય જી તમે વાત કરી કે ભાજપે કોંગ્રેસે ઘરે બેસી જવું જોઈએ ત્યારે ગુજરાતની જનતા છેલ્લા જો કે વાત કરીએ તો સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે તેમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતની જનતા ભાજપને જ વોટ આપી રહી છે ત્યારે તમને વોટ આપશે એવું તમને કેમ લાગી રહ્યું છે ગુજરાતની જનતા વર્ષોથી વિકલ્પ શોધતી હતી એમને ખબર જ હતી કે આ કોંગ્રેસ કોઈનું ભલું નહીં કરી શકે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા રાહુલ ગાંધીને ટાર્ગેટ કરી એક પપ્પુ બનાવી દીધા અને પપ્પુ બનાવીને પાંચ વખત સરકારો બનાવી પણ એની સામે અત્યાર સુધી કોંગ્રેસે નહીં તો પોતાના જે નેતાઓ છે એને ડિફેન્ડ કર્યા કે નથી ને નથી તો પ્રજાના પ્રશ્નોને હલ કર્યા એટલે પ્રજાને એવું હતું કે હવે પહેલાં આપો કોંગ્રેસને આપો તોય ભાજપમાં પડે વોટ પડે અને ભાજપમાં આપો તોય ભાજપમાં વોટ પડે ફરી પાછા કોંગ્રેસને આપવાના નેતાઓ ભાજપમાં જતા રહે અને વરી પાછી ચૂંટણીઓ કરવી એના કરતાં પ્રજા આ વખતે સ્પષ્ટ કે ચલો આપણે ભાજપને આપી દઈએ છીએ પરંતુ આ વખતે એક ઈમાનદાર વિકલ્પ મળ્યો છે હું ઈમાનદાર એટલા માટે કહું છું કે દિલ્હીમાં સરકાર બનાવતા પહેલાં જે પણ વાયદાઓ કર્યા એ પાંચ વર્ષમાં બધા વાયદાઓ પૂરા કર્યા નંબર એક નંબર બે જ્યારે દિલ્હીમાં બે હજાર ઓગણીસમાં ઇલેક્શનમાં જતા હતા ત્યારે અરવિંદ કેજરીવાલે એવું કીધું કે મેં કામ કર્યા હોય તો વોટ આપજો બાકી વોટ ના આપતા તો આ વખતે ગુજરાતની જનતા ઈમાનદાર આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે એક પરિવર્તન તરીકે એક આશા અને એક વિશ્વાસ તરીકે જોઈ રહી છે અને આ આ વખતે ગુજરાતમાં સો ટકા આમ આદમી પાર્ટીની સરકાર બનશે જી બીજી વાત એ પણ કરીએ કે જો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની તમે સરકાર બનવાની વાત કરી છે તો તમને લાગી રહ્યું છે કે સરકાર બની જશે ગુજરાતની જનતા પૂરેપૂરો મત આપશે પૂરેપૂરો સહકાર આપશે તમે મને સવાલ પૂછો હું તમને એક સવાલ પૂછવા માગું છું શું છોકરાઓને ગુજરાતની જનતાના બાળકોને નહીં ભણાવે એમને સ્કૂલમાં શું એમને સારી હોસ્પિટલો નહીં જોઈતી શું આ ભ્રષ્ટાચાર મુક્ત શાસન નહીં જોઈતું શું આ પેપર ફોડવા બંધ નથી કરવા એમને શું આ યુવાનોને રોજગારી નથી જોઈતી કેમ ભાજપને વોટ આપે શું આપી દીધું છે બિલકુલ ગુજરાત આ વખતે આ બધા ભ્રષ્ટાચારીઓને ઘરે બેસાડવાના મૂડમાં છે એટલે આ વખતે સરકાર બનવાનું નક્કી જ છે આ તો જે ભાજપના અમુક જે કહેવાય ને એજન્ટો કે જેમને પાર્ટી થકી રૂપિયા મળે છે ને પાર્ટી થકી ઘર ચાલે છે એ બધા ભરમાવે છે ને ઠેકેદારી લઈને ફરે છે બાકી ગુજરાતની સામાન્ય પ્રજા ગરીબ પ્રજા જે પીડા છે જે હરે જે હેરાન થાય છે એ લોકો આ વખતે સો ટકા સરકાર બદલશે અને આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાનું નક્કી છે જી વાત કરીએ આપણે આ વિધાનસભા બેઠકની જ તો જે ભાજપમાંથી પ્રવીણભાઈ છે તેમજ કોંગ્રેસમાંથી સંજયભાઈ છે તમારા માટે કેટલું ચેલેન્જિંગ છે બીજી બાજુ લેપજીભાઈ પણ ઊભા છે જેઓ ઠાકોર સમાજના અગ્રણી છે અને આપ પણ જો કે ઊભા છો તો કઈ રીતનો ઊંચાઈ કેટલો ચેલેન્જ લાગી રહ્યો છે પ્રવીણભાઈ ઊભા છે એ મોટા રાજકીય પરિવારમાંથી આવે છે સંજયભાઈ ઊભા છે છેલ્લા આઠ વખતથી એમના પિતાજી ઊભા રહેતા હતા આ વખતે સંજયભાઈ ઊભા રહ્યા છે મારા માટે ડીસાની બે લાખ નેવું હજાર જનતા ઊભી છે અને હું એમની સાથે એમની જોડે ઊભો છું એટલે આ વખતે મને કોઈ ચેલેન્જ જેવું લાગતું નથી ડીસાની પ્રજાએ નક્કી કરી લીધું છે કે આ વખતે પરિવર્તન લાવવું છે આ વખતે એક વખત શિક્ષિત અને ઈમાનદાર રાજનીતિને ચાન્સ આપવો છે તો એ પણ પ્રશ્ન રહેશે કે તમે ચૂંટાઈને આવશો તો કયા કામને વધારે પ્રાધાન્ય આપશો મારું રાજકારણમાં આવવાનું કારણ જ છે શિક્ષણ અને હું પોતે વ્યક્તિગત એવું માનું છું કે એજ્યુકેશન મતલબ શિક્ષણ જ એક એવી એવો મુદ્દો અને એ એવું એક હથિયાર છે કે જો એ મળી જાય ને તો પરિવારના સમાજના દેશના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય તો મારી પહેલી પ્રાયોરિટી એ છે કે ડીસામાં સારામાં સારું શિક્ષણ આપવું એ પણ ગવર્મેન્ટ અને એ પણ સરકારી અને મફત બીજું આરોગ્યને લઈને તો એક સારી હોસ્પિટલ પ્રાઇમરી લેવલે ડીસામાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ બને જેમાં બધા જ પ્રકારની લેબોરેટરી ટેસ્ટિંગ મફત હોય સીટી સ્કેન ફ્રી હોય એમઆરઆઈ ફ્રી હોય સોનોગ્રાફી ફ્રી હોય એક્સરે ફ્રી હોય સાથે સાથે બધા જ પ્રકારના ડોક્ટર હોય અને ઓપરેશન તથા હાર્ટ એટેક કે બીજા કોઈપણ પ્રકારના દર્દી આવે એમને મફત ઈલાજ મળી રહે બીજું છે ત્રીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ટ્રાન્સપોર્ટેશન માટે વેપાર ધંધાને પ્રમોટ કરવા માટે જો સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય સારા રોડ રસ્તા હોય તો ડીસાની જનતાને ડીસાના વેપારી જગતને ફાયદો થઈ શકે અને ચોથી વસ્તુ હું રાજકારણમાં નવો છું પણ મારા માટે ખુશીની વાત એ છે કે પ્રજા મારી સાથે છે તો પ્રજા સાથે મળી અને જે પણ પ્રજાના અને જે પણ અમારા બધાના કારણ કે જે પ્રજાના પ્રશ્નો છે એ મારા પ્રશ્નો છે તો એમની સાથે મળીને જે જે પ્રશ્નો આવશે અમારા બધાએ ભેગા મળીને એનું સોલ્યુશન લાવવાનું છે આવનારા પાંચ વર્ષમાં છેલ્લો પ્રશ્ન એમ પણ રહેશે કે જો કે આમ આદમી પાર્ટી ફ્રીની વાત કરી રહી છે ફ્રી બહુ બધી ગેરંટીની વાત કરી રહી છે તો આ જે ફ્રી ગેરંટી છે એ ગુજરાતની જનતાના ખિસ્સામાંથી તથા નહીં નીકળે ને સૌથી પહેલાં તો આ ભારતીય જનતા પાર્ટી ભરમાવાનું વાત કરે છે ફ્રી જેવું કશું છે જ નહીં સમાજને શિક્ષણ આપવું એ ફ્રી ના કહેવાય સમાજના સ્વજનોને આરોગ્ય આપવું એ ફ્રી ના કહેવાય આટલી બધી મોંઘવારીમાં મદદરૂપ થવા માટે ત્રણસો યુનિટ વીજળી આપવી એ ફ્રી ના કહેવાય આટલી બધી મોંઘવારીમાં ક્યાંક બહેનોના ખાતામાં એક હજાર રૂપિયા દર મહિને નાખી દેવા એ ફ્રી ના કહેવાય જે બેરોજગાર યુવાનો છે જેમના વોટથી સરકાર બને છે એમને ત્રણ હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવું એ ફ્રી ના કહેવાય આપણા જવાનો સરહદ ઉપર લડે છે ક્યારે ગોળી આવશે કંઈ નક્કી નથી આવતું ભગવાન ના કરે કોઈ શહીદ થાય પણ એ શહીદ થતા હોય છે ત્યારે પૈસાની કોઈ કિંમત નથી પણ એક કરોડ રૂપિયા સન્માન રાશિ આપવી એ ફ્રી ના કહેવાય હવે ફ્રી કોને કહેવાય એ તમને કહું જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે દિલ્હીમાં બધું મળી રહ્યું છે જે તમને હું કહું છું છતાં પણ સરકાર નફામાં છે ગુજરાતમાં કંઈ નથી મળી રહ્યું મળી રહ્યું છતાં ગુજરાત ઉપર સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા દેવું છે દેવું કઈ કઈ રીતે થયું એ તમને કહું તમારા મારા અને જનતાના એક વોટથી કોઈ માણસ ધારાસભ્ય બને કોઈ માણસ મંત્રી બને કોઈ મુખ્યમંત્રી બને કોઈ સંસદ સભ્ય બને કોઈ પ્રધાનમંત્રી બને એને પૈ પગાર મળે પેન્શન મળે ગાડી મળે બંગલા મળે એને પેટ્રોલના રૂપિયા મળે એને મોબાઈલના રૂપિયા મળે એને ડીઝ ચાના રૂપિયા મળે એના ડ્રાઈવરને પગાર મળે ફ્રી એ છે તમે જનતાને શિક્ષણ આપો આરોગ્ય આપો મોંઘવારીમાં મદદરૂપ થાવ એને ફ્રી ના કહેવાય એટલે મારું વ્યક્તિગત માનવું એવું છે કે ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટ નેતાઓએ આ બધા ભરમાવાનું બંધ કરી દેવું જોઈએ અને તમે તમે એકવાર તમે લો છો એ તો છોડો જે માણસો આ ભાજપની સભામાં જોઈએ છીએ સો ગ્રામ ગાંઠિયા નહીં છોડતા એ શું લાગે તમને છોડશે સૌથી પહેલાં ગુજરાતમાં સરકાર બનતાની સાથે સૌથી પહેલી લાઇનમાં આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હશે અંતિમ સવાલ કે તમને લોકો તરફથી કેવો પ્રતિભાવ મળી રહ્યો છે લોકો તરફથી ખૂબ સારો મળી રહ્યો છે હું એક નાનો માણસ છું સામાન્ય પરિવારમાંથી આવું છું મને પણ નહોતું કે લોકો આટલો બધો પ્રેમ આપશે તો સૌ પ્રથમ સોશિયલ મીડિયાના માધ્યમથી ડીસાની દરેક જનતાને હું આભાર વ્યક્ત કરું છું કે જે પણ છું એ આપણા થકી જ છું આપણા માટે જ છું આપણે સાથે મળીને દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે અને ડીસાની દરેક મતદાર અને બીજા જેમનું મતદાર નથી એ પણ આજે ડીસામાં મારી સાથે છે તો ફરીથી એમનો મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ આભાર જી આપણે વાત કરીએ અહીંયા ડીસા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રમેશભાઈ પટેલ સાથે તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીમાં કઈ રીતની અત્યારે કામગીરી થઈ રહી છે ડીસામાં કઈ રીતના કામગીરી કરવામાં આવશે ત્યારે આપણે જોવાનું રહેશે કે આ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે કઈ રીતના લોકો તેમને મત આપી રહ્યા છે અને કઈ રીતનું આમ આદમી પાર્ટીને રિસ્પોન્સ મળી રહ્યો છે તે આઠમી તારીખે જોવા મળશે અનિરુદ્ધ ઠાકોર સાથે દેવાંશી રાણા હમ દેખેંગે ન્યૂઝ